ભુજની એમ્બ્રોઇડરીની એક જાતનું નામ છે. આગળ વધી ગુજરાતનો અગત્યનો પોઝિટિવ મેળો નીચેના પૈકી કયો છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ બી ગોઠાણો મેળો. ગેર નૃત્ય કઈ સંસ્કૃતિનું લોકનૃત્ય છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ પ્રથમ આવશે આદિવાસી. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો નથી? સર્વપ્રથમ વિકલ્પની વાત કરવામાં આવે તો ગર્ભી એ સ્ત્રીનું નૃત્ય છે, ગર્ભી એ પુરુષોનું નૃત્ય છે, ગર્ભો એ સ્ત્રીનું નૃત્ય છે. જયારે વિકલ્પ ડી ની વાત કરવામાં આવે તો ભક્ત કવિ દયારામે ગરબીની રચના કરી હતી. અહીં આપણે ચાર વિધાનો જોયા, તેનામાંથી આપણે ચાર વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પની વાત કરવામાં આવે તો વિકલ્પ એ જેમાં આપ્યું છે ગરબી સ્ત્રી નૃત્ય છે તે સાચું નથી. આગળ વધીએ. ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોથરુડ આશ્રમમાં તેમણે સૌપ્રથમ ક્યાં આંતરજાતિય પરિવારનો સમાવેશ કર્યો હતો? રાઈટ આન્સર આવશે વિકલ્પ સી દુધાભાઈ અને દાનીબેનનો. 1920માં ગુજરાત વિદ્યાપીઠ કોના બંગલામાં શરૂ કરવામાં આવી હતી? રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી ડાયાભાઈ મહેતા. ગાંધીનગરમાં વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? રાઈટ આન્સર આવશે વિકલ્પ બી શારદા મુખર્જી. નીચેના પૈકી કોને રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો? રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી ઉપરોક્ત એટલે કે કસ્તુરબા. મણિબેન પટેલ અને મધુરા સારાભાઈ આ ત્રણેય વ્યક્તિઓએ રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે, આ વિધાન કોનું છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ સી ગાંધીજી. કાપની જમીન સેના દ્વારા બને છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ સી વહેતા પાણી દ્વારા નિક્ષેપણથી. નીચેના પૈકી ક્યાં આદિવાસી સમુદાયો મધ્ય ભારતીય ટેકરીઓમાં અને જંગલોમાં વસતા નથી? રાઈટ આન્સર આવશે અહીં વિકલ્પ સી ના આવે વિકલ્પ એ આવશે ગુર્જર. પરિવર્તન ખેતી વાવેતર પરિવર્તન ક્યાં રાજ્યમાં નોંધપાત્ર છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ સી મિઝોરમ. નીચેના પૈકી કઈ નદીનો મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી ગોદાવરી. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICAR દ્વારા ભારતીય જમીનને કેટલા શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવે છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ સી 8. 73માં બંધારણીય સુધારા બાદ દેશમાં પ્રથમવાર કોના માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ? રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી એટલે કે મહિલાઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ એટલે કે ઉપર તમામ માટે. આગળ વધીએ. ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે કેટલા સભ્યો હોય છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ સી ગ્રામ પંચાયતમાં 7 જ્યારે તાલુકા પંચાયતમાં 15 સભ્યો હોય છે. કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર સેના પર રહેશે? રાઈટ આન્સર આવશે વિકલ્પ ડી વસ્તીની સંખ્યા ઉપર આધાર રહેશે. ભારતમાં નીચેના પૈકી કયા દિવસે પંચાયત રાજ દિવસ મનાવવામાં આવે છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ બી 24 એપ્રિલના રોજ ભારતમાં પંચાયત રાજ દિવસ મનાવવામાં આવે છે. પંચાયતના કરમાં લેન્સેસ શું છે? રાઈટ આન્સર આવશે વિકલ્પ બી જમીન મહેસૂલ પરનો સરચાર્જ છે. સો વિદ્યાર્થી મિત્રો, આ હતો સ્ટેટિક જીકેને લગતો પાર્ટ 5. આ વિડીયો વિદ્યાર્થી તમે અમારી ટેલિગ્રામ ચેનલ લેસન ગુજરાતી ઓફિશિયલ ડાઉનલોડ કરી શકો છો. જો વિડીયો પસંદ પડે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. હતા હજુ સુધી તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો તમે તેને અહીંથી સબસ્ક્રાઇબ કરી શકો છો. ઉપરાંત તમારી યુટ્યુબ ચેનલ બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયો તમે અહીંથી તમે અહીંથી જોઈ શકો છો. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ.